ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં ને હું ધારા દેસાઈ વિદ્યાનગર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ ચાર વિષય પર્યાવરણમાં અભ્યાસ કરીશું પર્યાવરણને આપણે આસપાસ પણ કહીએ છીએ આગળના વિડીયોમાં આપણે ઘણા બધા પાઠનો અભ્યાસ કરી ગયા હવે ક્યાં પહોંચ્યા ચલો જોઈએ પાઠ આઠ રિયા પહોંચી મામાના ઘેર કયો પાઠ છે રિયા પહોંચી મામાના ઘરે ચલો હવે એમાં અભ્યાસ કરીએ ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા રિયા શું કહે છે ટ્રેનની લાંબી યાત્રા કર્યા પછી અમે વાપી પહોંચ્યા કોના ઘેર મામાના ઘેર મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા શું કહે છે મામાનું ઘર સ્ટેશનથી ઘણું નજીક હોવાથી તે અમને લેવા આવ્યા હતા સ્ટેશન ઉપર મામાની સાથે શ્રીલ અને આર્નવ પણ આવ્યા હતા આ કોણ હશે મામાના દીકરા હશે શું કહે છે શ્રીલ અને આર્નવ એ બંને અમને સાથે લેવા આવ્યા હતા તે મારા મામાના છોકરાઓ હતા કીધું ને તે મામાના એમના દીકરા હશે મને તથા હિમાંક્ષને જોઈને તે ખૂબ જ રાજી થઈ ગયા તમારા પણ મામાના છોકરાઓ હોય કે છોકરીઓ હોય તમે ત્યાં રહેવા જાઓ તો રાજી થઈ જાય છે ને તેમ હિમાંક્ષને અને રિયાને જોઈને તે લોકો રાજી થઈ ગયા અમે એકબીજાને પેટી પડ્યા શું કહે છે અમે રાજી થઈ ગયા અને એકબીજાને ગળે લાગવા લાગ્યા હવે શું કહે છે અમે સ્ટેશનથી બે રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા શું કે છે અમે સ્ટેશનેથી બે રિક્ષાઓ કરી અને મામાના ઘરે પહોંચ્યા મને ખૂબ જ ઊંઘ આવતી હતી રિયા શું કે હું હવે થાકી ગઈ હતી અને મને ખૂબ જ ઊંઘ આવતી હતી હું ઊંઘી ગઈ શું કહે છે હું ઊંઘી ગઈ થોડી વારમાં પછી મમ્મીએ મને ઉઠાડી દીધી શું કે થોડીવાર પછી મમ્મીએ મને ઉઠાડી કે મમ્મી મમ્મીએ શું કીધું મમ્મી પપ્પા નાઈને તૈયાર થઈ ગયા હતા શું કે છે મમ્મી પપ્પા નાઈને તૈયાર થઈ ગયા હતા મને થાક લાગ્યો હતો હું મામાના ઘેર આપણે પહોંચી ગયા છતાં પણ હું ત્યાં ઊંઘી ગઈ થાકી ગઈ હતી એટલે પર અને પછી મમ્મી પપ્પાએ મને શું કે છે નાઈને તૈયાર થઈ ગયા અને પછી હું અને હિમાંશ પણ નાઈને તૈયાર થઈ ગયા મને ઉઠાડી એટલે પછી હું પણ નાહવા ગઈ અને નહીંને તૈયાર થઈ ગઈ પછી અમે બન બધાએ સાથે બેસીને ભોજન કર્યું શું કર્યું જમવા બેઠા અમે બધા પછી ભેગા થઈને નાઈ ધોઈને તૈયાર થઈને મામાના ઘેર ભોજન કર્યું મામાએ કહ્યું બધા થોડી વાર આરામ કરી લો પછી આપણે દમણ ફરવા જઈશું શું કહે છે મામા શું કહે છે એમને કે બધાને કે તમે થાકી ગયા હશો ટ્રેનની લાંબી મુસાફરી કરીને તો તમે બધા આરામ કરી લો અને પછી હું તમને દમણ ફેરવીશ હવે આગળ શું આવ્યું છે અમે દમણ જવા તૈયાર થયા શું કીધું અમે દમણ જવા તૈયાર થયા મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું મામાનું કુટુંબ પણ શું કહે છે અમારી સાથે દમણ ફરવા આવવાનું હતું એટલે અમને મજા આવી જવાની હતી અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા અમે રિક્ષામાં બેઠા અને બસ સ્ટેશને પહોંચ્યા ત્યાંથી અમે બસમાં બેસીને દમણ જમ જમ્ફોર બીચ પહોંચ્યા સેમાં બેસીને પછી બસમાં બેસીને અમે દ દમણનો જમપોર બીચ હતો ત્યાં આગળ અમે પહોંચ્યા જો આ લોકો રિક્ષામાં બેઠા છે અને તે લોકો પછી શું કર્યું રિક્ષામાંથી સ્ટેશન ગયા અને સ્ટેશનથી બસ પકડી બસ પકડીને ક્યાં ગયા જમ્પોર બીચ હતો દમણનો ત્યાં આગળ બીચ ઉપર ફરવા ગયા તમે પણ ગયા હશો ને બાળકો ઘણી વાર ફરવા જતા હોય દરિયાકિનારે જે બીચ હોય છે ત્યાં આગળ ફરવા જાઓ છો ને અને ખૂબ જ મજા કરો છો જુઓ આ રહ્યું દરિયા કિનારાનું બીચ છે અને શું કહેવાય છે આ જે સપાટી હોય છે ત્યાં આગળ ખૂબ જ રમવાની મજા આવે છે આ દરિયો છે અને તેની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં આગળ બાળકો ભેગા થઈને જુઓ મંદિર બનાવે છે ઘર બનાવે છે અને માટીમાં રમત રમી રહેલા બતાવ્યા છે બતાવ્યા છે ને રિયા અને તેના મામાના છોકરા છે તેનો ભાઈ છે બધા જ છે હવે આગળ શું કીધું છે બીચ પર ખૂબ જ ભીડ હતી શું કે બીચ હતો તેના ઉપર ખૂબ જ ભીડ હતી લોકો દરિયાના કિનારે મોજ માણવા આવ્યા હતા વેકેશન હોવાના કારણે શું હતું લોકો ત્યાં આગળ ફરવા આવ્યા હતા કેટલાક લોકો હોળીમાં બેસીને દરિયામાં ફરતા હતા શું છે કેટલાક લોકો હોળીમાં બેસીને દરિયામાં ફરવા ગયા હતા કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર સવારી કરી રહ્યા હતા શું કે જે કોઈ લોકો ઘોડા ગાડી ઉપર સવારી કરી રહ્યા હતા ઊંટ પર સવારી કરી રહ્યા દેખ્યા હતા તેને નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા શું કે નાના નાના બાળકો રેતીના કિનારે દરિયાના કિનારે રેતીના ઘરો બનાવી રહ્યા હતા મેં કીધું ને જોવા ઘર બનાવતા બતાવ્યા છે મંદિર બનાવતા બધું રમતા બતાવ્યા છે ને માટીમાં તો પછી નાના નાના બાળકો કિનારે રેતીના ઘર બનાવતા હતા મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી ગઈ શું કહે છે રિયા શું કહે છે આ બધું જોઈને મને ખૂબ જ આનંદ થયો અને મજા આવી ગઈ હું હિમાંશ શ્રીલ અને આનવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા શું કે છે અમે પણ બધાને જોઈને ઘર બનાવવા બેસી ગયા અમને રીત રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી ગઈ અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી ગઈ એટલામાં મામા હોળીની ટિકિટ લઈ આવ્યા શું કે છે એટલામાં મામા શું કરે હોળીમાં ફરવા માટેની ટિકિટ લઈ આવ્યા જો આ રહી હોળી અમે હોળીમાં બેસીને દરિયાની મુસાફરી કરી શું કર્યું એ લોકોએ હોળીમાં બેસીને આખો દરિયો ફર્યા પહેલાં તો મને હોળીમાં બેસતા બીક લાગતી હતી રિયા શું કહે છે પહેલાં તો હોળીમાં બેસવાનું કીધું તો મને ડર લાગતો હતો હું મમ્મીની પાસે બેસી ગઈ ડરના કારણે શું કે હું મમ્મીને જોડીને જોડે બેસી ગઈ કે અળીને અને દરિયાની મુસાફરી કરવાની ખૂબ જ મજા આવી છે કે જે અમને દરિયામાં જે મુસાફરી કરી તેની ખૂબ જ મજા આવી ગઈ પહેલાં મને બીક લાગતી હતી પણ પછી અમે તેમાં બેસી ગયા પછી મને મારી મારો ડર દૂર થઈ ગયો પછી અમે ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી શું કે દરિયાની સવારી કરી દરિયામાં મુસાફરી કર્યા પછી હોળીમાં પછી અમે ઘોડે સવારી કરી ઊંટ સવારી કરી ઘણું બધું રમ્યા અને મજા કરી ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો પછી છેલ્લે એ લોકોએ શું કર્યું દરિયાના કિનારે બેસીને નાસ્તો કર્યો હવે સાંજ પડવા લાગી શું કે છે રિયા શું કહે છે હવે સાંજ પડી ગઈ સુરત દરિયાના દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું શું કે છે હવે સુરત છે ને દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દ્રશ્ય દેખાતું હતું તમે પણ દરિયા કિનારે જશો તો સાંજનો સમય હશે તો આ દ્રશ્ય જોવા મળશે તમને આકાશ રંગબેરંગી દેખાતું હતું શું કે આકાશ પણ રંગબેરંગી દેખાતું હતું અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા અમે શું કર્યું કે દરિયાકિનારે ગયા હતા તો રમતો તો રમી અને બધી મજા તો કરી તે સિવાય અમે ફોટા અને વિડીયો પણ ત્યાંના લીધા અંધારું થઈ ગયું અને અમે મામાના ઘેર પાછા આવ્યા અંધારું થઈ ગયું પછી અમે ફરીને મામાના ઘેર પાછા આવ્યા અમને ખૂબ જ મજા આવી મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી શું કહે છે આ મુસાફરી મારી રસપ્રદ એટલે મને ખૂબ જ આનંદ આનંદદાયી અને યાદગાર બની ગઈ મામાના ઘેર જવા રિયાના કુટુંબને કેમ બે રિક્ષા કરવી પડી હતી વિચારો અને લખો શું કે જે મામાના ઘેર જવા માટે ત્યાં રેલવે સ્ટેશનથી રિયા લોકોને કેમ બે રિક્ષા કરવી પડી હતી કારણ કે રેલવે સ્ટેશનથી તેમનું ઘર દૂર હતું અને તે છતાં તેમનું કુટુંબ પણ મોટું હતું રિયાનું કુટુંબ અને મામાના કુટુંબ બંને જ જોડે હતા તેથી એક જ રિક્ષામાં તેમનો સમાવેશ ના થાય તે માટે તેમને બે રિક્ષા કરવી પડી હતી હવે તમે ક્યારેય કિનારે ફરવા ગયા છો કઈ કઈ જગ્યાએ તમને પ્રશ્ન કર્યો છે કે તમે દરિયા કિનારે કોઈ જગ્યાએ એવી છે કે ત્યાં તમે ફરવા ગયા છો કઈ કઈ જગ્યાએ ફરવા ગયા છો તે તમારે દર્શાવવાનું છે જો તમે જે પણ દરિયા કિનારે ગયા હોય તે તમારે અહીં લખવાનું છે અને કઈ કઈ જગ્યાએ ગયા છો તે દર્શાવવાનું અહીંયા છે હવે દરિયા કિનારે રિયાએ શેની સેના પર સવારી કરી પ્રશ્ન કર્યો છે તમને કે દરિયાકિનારે રિયા લોકો ફરવા ગયા હતા પણ તેમણે એમાં શેની સવારી કરી દરિયાકિનારે રિયાએ અને તેના પરિવારે શેની સવારી કરી ઘોડાની અને ઊંટની સવારી કરીને બાળકો તો પછી રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલો કલાક થયા શું કહે છે રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા કેટલો ટાઈમ થયો બાળકો રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલો ટાઈમ થયો તેર કલાક અને દસ મિનિટ થઈ હતી કુલ તેર કલાક અને દસ મિનિટ થઈ હતી તમે તમારા પાઠમાં જોડીને જે જે સ્ટેશનો તે તેની ટ્રેન ઊભી રહી હતી તે બધો ટાઈમ જોડીને જોશો તો તમને સાચો જવાબ મળી જશે અહીંયા લખવાનું રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા તેર કલાક અને દસ મિનિટ થઈ હતી કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે છે શું કહે છે કયા કયા એવા વાહનો છે તેમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે બસ છે ટ્રેન છે પછી એવી સ્ટીમર છે હોડી છે આ બધી વસ્તુઓમાં બેસીએ તમે તો તમારે ટિકિટ લેવી પડે છે ને બાળકો તો તેવી ઘણી બધી વસ્તુઓ છે કે તેમાં બેસતી વાહનો હોય છે તેમાં બેસતી વખતે ટિકિટ લેવી પડે છે તો તમને ખબર હોય તે બધા જ વાહનોનું અહીંયા નામ લખવાનું છે ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે તમે આવી જગ્યા વિશે વિચારીને લખો શું કે જે ઘણીવાર આપણે પ્રવેશ કરવા પહેલાં ટિકિટ લેવાની જરૂર પડે છે તેવી જગ્યાનું નામ લખવાનું છે જેવી રીતે કે તમે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ છો તો અંદર પ્રવેશ કરતા પહેલાં તેમાં જવા માટે ટિકિટ લેવી પડે છે ને તેવી જ રીતે તમે પિક્ચર જોવા જાવ છો સિનેમામાં અંદર પ્રવેશ કરતા પહેલાં ટિકિટ લેવી પડે છે લેવી પડે છે ને બાળકો તો તમને જે બીજા નામ ખબર હોય તે પણ અહીં દર્શાવવાના છે તમારે અહીં આપેલી ટ્રેનની ટિકિટના ચિત્રને જુઓ તેને શું કહે છે નીચેની માહિતી ટિકિટમાંથી શોધો અને લખો શું કે છે ટ્રેનનો નંબર લખવાનો છે મુસાફરી ચાલુ થવાની તારીખ લખવાની છે ડબ્બા અને બેઠક નંબર લખવાનો છે તમારે ભાડું અને ટિકિટના પૈસા લખવાના છે અહીંયા અંતર અને કિમી કેટલું અંતર એટલે કેટલા કિલોમીટર છે એ તે દર્શાવવાનું છે કેટલીક વ્યક્તિઓએ મુસાફરી કરી શું કહે છે કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી તે અહીં દર્શાવવાનું છે આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે તે અહીં દર્શાવવાનું છે તમારે આ ટિકિટ બતાવી છે તેના ઉપરથી તમારે આ જવાબો પૂરવાના છે બાળકો આજના વિડીયોમાં બાળકો આટલા સુધી જ આપણે અભ્યાસ કરીશું આગળના વિડીયોમાં આ પાઠનો આગળનો અભ્યાસ કરીશું